સમગ્ર દેશ જ્યારે નવા વર્ષનું સેલિબ્રેશન કરી રહ્યો હતો ત્યારે દેશના ઉત્તર પૂર્વી રાજ્ય આસામના લોકો પર આશા અને આશંકા બંનેના વાદળો છવાયેલા હતા. ત્યાં જ સરકારે અડધી રાત્રે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનનો પહેલો ડ્રાફ્ટ જાહેર કર્યો છે, જેને લઈને સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. તો જોઈએ આ અંગેનો અહેવાલ. નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન દ્વારા લિસ્ટ જાહેર કરાયું. કાયદેસર અને ગેરકાયદે વસતા લોકોના નામ જાહેર કરાયા. 1.9 કરોડ લોકોના નામ યાદીમાં સામેલ. 1.39 કરોડ લોકોનું નામ આ લિસ્ટમાંથી ગાયબ. લિસ્ટમાંથી નામ ગાયબ થતા આસામમાં તણાવભર્યો માહોલ. નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન દ્વારા રાજ્યમાં રહેનારા કાયદાકીય અને ગેરકાયદે વસતા નાગરિકોની ઓળખ થશે. પહેલા લિસ્ટમાં 1.9 કરોડ લોકોના કાયદાકીય નાગરિકના રૂપમાં માન્યતા આપવામાં આવી છે, પરંતુ બાકીના 1.39 કરોડ લોકોનું નામ આ લિસ્ટમાં નથી. આ લિસ્ટ જાહેર થયા બાદ પ્રદેશમાં તણાવભર્યો માહોલ છે. સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની અફવાઓ ઉડી રહી છે. જો કે સરકારે કહ્યું કે આ પહેલું લિસ્ટ છે અને બીજું લિસ્ટ પણ જલ્દી જ જાહેર કરવામાં આવશે. આસામમાં ઊભા થયેલા તણાવને પહોંચી વળવાની તૈયારીઓ હાલ શરૂ કરાઈ છે. કેન્દ્ર સરકાર આ મામલે આસામ સરકાર સાથે સતત સંપર્કમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પરિસ્થિતિનો સામનો કરવા સુરક્ષા દળોને ત્યાં તૈનાત કરાયા છે. ઉલ્લેખનીય છે કે આસામમાં સુપ્રીમ કોર્ટની નજર હેઠળ નાગરિકતાની નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે, જેનો હેતુ રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા 20 લાખ પ્રવાસીઓ, જેમાં સૌથી વધુ બાંગ્લાદેશી છે, તેમની ઓળખ કરવાની છે. તો રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું કે NRCનું હવે પછીનું લિસ્ટ ક્યારે જાહેર થશે, તો તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ પ્રક્રિયા કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાને 2018ના અંત સુધી પૂરી કરવાની છે. નાગરિકતાનું લિસ્ટ જાહેર કરવાની પ્રક્રિયા મે 2015માં શરૂ કરવામાં આવી હતી, જેના માટે આસામ સરકારને સમગ્ર રાજ્યમાંથી 6.5 કરોડ દસ્તાવેજ 68,27,000 પરિવારો પાસેથી મળ્યા હતા. ઓનલાઈન SMSના માધ્યમથી કરાઈ યાદી જાહેર. ભાજપ સહિત બીજી પાર્ટીઓ માટે બહુ જ સંવેદનશીલ મુદ્દો. 50,000 મિલિટરી અને પેરામિલિટરી ફોર્સ તૈનાત. આસામના નિવાસી NREના સેવા કેન્દ્રો અને ઓનલાઈન SMSના માધ્યમથી પહેલા ડ્રાફ્ટમાં પોતાનું નામ લોકો ચેક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે NRCનો ડ્રાફ્ટ ભાજપ સહિત બીજી પાર્ટીઓ માટે બહુ જ સંવેદનશીલ મુદ્દો છે, કેમ કે આધાર પર જ નક્કી થશે કે આસામમાં કોણ રહેશે અને કોણ બહાર જશે. 2016માં આસામ વિધાનસભા ઇલેક્શન દરમિયાન ભાજપે ગેરકાયદેસર રીતે રાજ્યમાં રહેતા લોકોને બહાર કરવાનો વાયદો કર્યો હતો, તો સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ કર્યા બાદ નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનું એલાન કરાયું છે. ગૃહ વિભાગના સૂત્રો અનુસાર રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં છે. ત્યાં પહેલા જ 50,000 મિલિટરી અને પેરામિલિટરી ફોર્સ તૈનાત કરી દેવાઈ છે. તો સમગ્ર રાજ્યમાં સતત શાંતિની અપીલ કરવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.